આજે એક હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જાવાની શક્યતાઓ હતી પરંતુ નવજીવન ન્યૂઝે ગઈકાલે જ પ્રશ્નાર્થ કર્યો હતો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા જાહેર ડિબેટ માટે સહમત તો થયા છે પરંતુ આ જાહેર ડિબેટ થશે ખરી વાત કંઈક એવી હતી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગાંધી ચોકમાં આજે સવારે દસ વાગ્યે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા જાહેર ચર્ચા કરવામાં એકત્રિત થવાના હતા પરંતુ આ કાર્યક્રમ પર પૂર્ણ વિરામ ત્યારે લાગ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ પીછે હટ કરી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પીછે હટ કરતા આમ આદમી પાર્ટીએ રીતસરનો ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવાનો એક કાર્યક્રમ શરૂ કરી દીધો જેમાં રેશમા પટેલે ભારતીય જનતા પાર્ટીના આ કાર્યક્રમ રદ થવાના કારણે વખોડવાની શરૂઆત કરી ભારતીય જનતા પાર્ટી પર અનેક આક્ષેપો પણ લગાવ્યા હતા આજે વિધાનસભામાં પણ સેના સામે આમ આદમી પાર્ટીના પાંચ પાંડવો ભારે પડે છે છે એ વાત વાત કઈ કેવી હતી ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા ને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ એક ચેલેન્જ એટલે કે પડકાર ફેંક્યો હતો જે પડકારમાં તેમણે ભ્રષ્ટાચારની અને જિલ્લામાં થતા કેટલાક ગેરરીતિ અને ગોબાચારીની વાત હતી ત્યારબાદ મનસુખ વસાવાએ એક અનામી પત્રનો હવાલો આપતા જણાવ્યું કે તેમને એક પત્ર મળ્યો છે જેમાં રાજકારણીઓ નર્મદા જિલ્લાના વિકાસના કામો અને પ્રોજેક્ટમાંથી હપ્તા માંગતા હોવાના આરોપ છે આ હપ્તા માંગતા હોવાના આરોપ સાથે તેમણે ઈશુદાન ગઢવીને બચ્ચું ગણાવ્યા હતા જ્યારે ચૈતર વસાવાને ગદ્દાર ગણાવ્યા હતા બાદમાં સમગ્ર મામલો ગરમાયો હતો અને રાજકીય ગલિયારામાં અનેક તર્ક વિતર્કો સર્જાયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના જાહેર ડિબેટના પડકારને ઝીલી લેતા કહ્યું કે આવો મળીએ સવારે દસ વાગ્યે નર્મદા જિલ્લાના રાજપીપળાના ગાંધી ચોક ખાતે પરંતુ આજે સવારે દસ વાગ્યે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા આ સ્થળ પર પહોંચ્યા ન હતા જેના કારણે આ કાર્યક્રમ રદ થયો આ મામલે મેં મનસુખ વસાવા સાથે વાત કરી એ પણ તમે સાંભળો અને આમ આદમી પાર્ટીના આક્ષેપ પણ તમે સાંભળો

સોલંકી અધ્યક્ષ આમ ગ્રુપ વિંગ એને એના દ્વારા આખા ગુજરાત ની અંદર મેસેજ કર્યા કે વડોદરા થી ડાંગ સુધી ના તમામ યુવા સાથીઓ રાજકીપલા પહોંચે જો ડિબેટ હતી નર્મદાની અને નરબંડામાં હેતની હતી એના વિકાસમાં ઈજનેથી સરકારી ગણનો સદબીક બનાવવા માટે એને નાનામાં પત્ર બાબતની હતી તો ગુજરાત ભરના આપના લોકો ભેગા કરવાનો ઉદ્દેશ્ય શું એ લોકો નિમિત નતા ઈચ્છતા વાતાવરણ રોડવા માંગતા હતા અહીંયા તોફાન કરવા માંગતા હતા એવો ઉદ્દેશ્ય સાબિત થાય છે કે કાયદાને જે સ્થાને ધ્યાન મારે કે નમે જવાબ બા પાર્ટીના કાર્યકર્તા છે અમારી સરકાર છે બીજી અન્ય જગ્યાએ જે ઘટના ઘટે છે તે વિશે તેનો નિર્માણ ના થાય તો એટલે આ ડિબેટ બંધ રહી છે તેમણે આમ આદમી પાર્ટીના પ્રહારોનો જવાબ આપતા આ આમ આદમી પાર્ટીના કારણે રદ થયો હોય તેવું બતાવવાનો પ્રયાસ પણ કર્યો આમ આદમી પાર્ટીના રેશમા પટેલે પણ જે પ્રહારો છે તમે સાંભળ્યા રાજકારણ પરંતુ ખરેખર ક્યારેય રાજકારણીઓ જાહેરમાં ચર્ચા માટે તૈયાર થતા નથી જો ખરેખર ચર્ચા જાહેરમાં કરવી હોય તો એક વ્યક્તિ એક રૂમમાં બેસી અને લાઈવના માધ્યમથી પણ બંને પક્ષના આગેવાનોને લાઈવ કરી શકે જેનાથી કાયદો અને વ્યવસ્થા પણ ન ખોરવાય અને બંને વ્યક્તિની જાહેર ચર્ચા લોકો જોઈ શકે પુરાવાને આધારે વાત કરવી રાજકારણીઓના લોહીમાં નથી હોતી અન્યથા બંને પક્ષો ગમે ત્યારે જાહેર ચર્ચા કરી લોકો સમક્ષ સત્ય મૂકી શકે છે આ રીતે જ તમને ગુમરાહ કરવામાં આવતા રહેશે જાહેર ચર્ચાઓના માધ્યમથી એક વખત અખબારના સમાચાર બનશે પરંતુ આ જાહેર ચર્ચાઓ થશે નહીં બંને રાજકીય પક્ષના નેતાઓ બસ જસ ખાટી અને પોતાના અખબારોના ક્લિપિંગ એકત્રિત કરતા રહેશે આ પ્રકારના સમાચાર અહેવાલો આપણા સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર